સોશરમાં આગળ વાત કરીએ જામનગરની, તો અમદાવાદ, સુરત અને રાજકોટની જેમ જ હવે જામનગરમાં પણ આજથી મેમોની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવી રહ્યો છે, જેના અનુસંધાને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનો મોટર વ્હીકલ એક્ટના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેની અપીલ કરી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર જામનગરના શહેરના તમામ સીસીટીવી કેમેરા આજથી કાર્યરત કરી દેવાયા છે, જેથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર જે કોઈ વાહન ચાલક સીસીટીવી કેમેરામાં ઝડપાશે તેને ઘરે ઈ મેમો મોકલવામાં આવશે. તારીખ 15/2/2020 થી જામનગર પોલીસ વિભાગ તરફથી જે જામનગર શહેરમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, તેમાં જે ઈ ચલણ મેમોનું જનરેટ કરવાની કામગીરી તારીખ 15/2 ના રોજ થી શરૂ કરવામાં આવશે, અને જે ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેઓને ઈ ચલણ મેમો તારીખ 15/2/2020 થી જનરેટ થશે, અને ઈ મેમો દ્વારા તેઓને ચલણ દ્વારા તેઓને જે સરનામે મોકલવામાં આવશે. જેથી જામનગર જિલ્લા પોલીસ તરફથી તમામ લોકોને એક અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે, અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં પોલીસને સાથ સહકાર આપે. કેટલા કેમેરા લગાવવાના છે, કેવી રીતે કાર્યવાહી આપી લાગતો? મોસ્ટલી આપણે જામનગર શહેરમાં 200 થી 225 કેમેરા સમગ્ર જામનગર શહેરમાં અલગ અલગ જગ્યાએ તેમજ જે અલગ અલગ મોટા જંકશનો આવેલ છે તેનો કાલથી 15/2/2020 થી ઈ મેમોનો અમલ કરવામાં આવશે. જે અમારો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે, જે પોલીસ અધિક્ષક સાહેબની કચેરીની બાજુમાં બનાવવામાં આવેલ છે, ત્યાંથી આનું મોનિટરિંગ થશે, અને ત્યાંથી ઈ મેમો ચલણ જનરેટ થઈ અને જે વાહનના માલિકના નામ સરનામે મેમો મોકલવામાં આવશે.